નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભાજપની ગૌરવ યાત્રાના દક્ષિણ ગુજરાતના તબક્કાનો નર્મદા જિલ્લામાંથી પ્રારંભ. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ગૌરવ યાત્રામાં જોડાયા. અંકલેશ્વરમાં વરસાદના કારણે ફટાકડાના વેપારીઓ મૂંઝવણમાં. જીએસટી અને કુદરતી આફતમાં ફટાકડાના વેપારીઓને નુકસાન થવાની ભીતિ. સતત બે દિવસથી વરસાદ બરસતા ફટાકડાના સ્ટોલને ભારે નુકસાન. તો વરસાદના પગલે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પણ કાદવ કિચડનું સામ્રાજ્ય. ફટાકડાના વેપારીઓમાં મૂંઝવણ. ભરૂચ નગર સેવા સદનના 400 કર્મચારીઓ 3 દિવસની હડતાલ પર. વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સરકાર સામે વિરોધનો રણશિંગો ફૂક્યો. ભરૂચ અને અંકલેશ્વરમાં સાર્વત્રિક વરસાદ. સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક. ભરૂચની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આવો દિલથી દીપાવ્યે દીપાવલી કાર્યક્રમ 14 ઓક્ટોબરે યોજાશે. સમાજથી તરછોડાયેલા બાળકો અને ઘરડાઘરના વડીલો સાથે ઉજવાશે દિવાળીનું પર્વ. નર્મદા જિલ્લામાં યોજાયેલ ભાજપની ગૌરવ યાત્રામાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી જોડાયા હતા. ભાજપની ગૌરવ યાત્રાનો દક્ષિણ ગુજરાતના તબક્કાનો પ્રારંભ આજે રાજપીપળાથી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કરાવ્યો હતો, જ્યારે ડેડિયાપાડાથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ હાજર રહ્યા હતા. બંને નેતાઓએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના આરએસએસના નિવેદનની આકરી ટીકા કરી હતી અને કોંગ્રેસ અમિત શાહ પર કાદવ ઉછાળવાના પ્રયત્ન કરે છે પરંતુ તે સફળ નહીં રહે તેવું જણાવ્યું હતું. આદિવાસી પટ્ટી પર રાહુલ ગાંધીએ ગત રોજ છોટાઉદેપુરમાં યાત્રાથી પ્રચાર કર્યો હતો, તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે ડેડિયાપાડામાં પ્રચાર કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી હજુ વધુ ગુજરાતમાં રહેશે તો બીજેપીને જીતવામાં સરળતા રહેશે, કારણ કે રાહુલ ગાંધી જે જે રાજ્યોમાં પ્રચાર માટે ગયા છે ત્યાં કોંગ્રેસની હાર નિશ્ચિત થઈ છે. જો ભારત કી સંસ્કૃતિ કો 50 સાલ કી ઉમર કે કરીબ જાકર ભી ના સમજ સકા હો, જો ભારત કે આચરણ કો મહિલા કે પ્રતિ ઓર મહિલા કે પ્રતિ જો સમ્માન કી દૃષ્ટિ સે હમ દેખતે હૈ જિસકા હમારા સંસ્કાર રહા હૈ ઉસકો ના સમજ પાયા હો, એસે રાહુલ ગાંધી કા ગુજરાત કી ધરતી પર આકર મહિલાઓ કે બારે મે ઇસ પ્રકાર કી અભદ્ર ટિપ્પણી કરના ઉસકા મે પૂર્ણ રૂપ સે ખંડન કરતી હું. એક મહિલા હોને કે નાતે, એક રાજનીતિક દલ કી કાર્યકર્તા હોને કે નાતે, મુજે લગતા હૈ કી રાહુલજી કા મહિલા કે પ્રતિ જો અપના સોચ હૈ વો ઇસસે ઉજાગર હોતી હૈ ઓર ગુજરાત કી જનતા સે વિશેષ યે આક્રોશ ઉમડ રહા હૈ કે આપ અપની રાજનીતિ કો પરે છોડકર અગર મહિલા કા ઇસ પ્રકાર સે તિરસ્કાર કરેંગે તો રાજનીતિક રૂપ કે સાથ સાથ સામાજિક રૂપ સે ભી આપકા ખંડન હોગા. અંકલેશ્વરમાં સામી દિવાળીએ વરસાદી માવઠું વરસતા ફટાકડાના વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અંકલેશ્વરમાં દિવાળીનો માહોલ જામી રહ્યો છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસતા વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને ફટાકડાના વેપારીઓમાં વરસાદના કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અંકલેશ્વરમાં મિશન કમ્પાઉન્ડમાં હંગામી ધોરણે ઊભું કરાયેલ ફટાકડા માર્કેટમાં વરસાદના કારણે સન્નાટો છવાઈ ગયો છે. 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ફટાકડા માર્કેટમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ જીએસટી તો બીજી તરફ વરસાદના કારણે વેપારીઓને નુકસાન થાય તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે. હંગામી ધોરણે ઉભા કરાયેલ ફટાકડાના સ્ટોલમાં વેપારીઓ દ્વારા ફટાકડા ગોઠવી દેવામાં આવ્યા હતા, પરંતુ વરસાદ પડતા ફટાકડાના જથ્થાને ખસેડી લેવાની ફરજ પડી હતી અને વરસાદના કારણે કેટલાક સ્ટોલને નુકસાન પણ પહોંચ્યું હતું. અમે છેલ્લા 20-25 વર્ષથી ફટાકડાનો ધંધો કરીએ છીએ. છેલ્લા મિશન કમ્પાઉન્ડમાં 2-3 વર્ષથી અમે જગ્યા મળે છે. એ મિશન કમ્પાઉન્ડની અંદર છેલ્લા 2-3 વર્ષમાં કંઈક ને કંઈક આફત આવે છે અને આ વર્ષે વરસાદની આફત આવેલી છે. અમે આ ચાલુ વર્ષે ફટાકડાના ભાવ માર્કેટ ઊંચા જીએસટીના કારણે ખર્ચીને લાવ્યા છે, ભાવ ઊંચા છે અને ફટાકડા પણ મોંઘા પડે છે. તો અત્યારે હાલમાં 3 દિવસથી જે વરસાદ ચાલી રહ્યો છે અને અમારો ધંધો અત્યારે અટકી પડેલો છે, નુકસાન થયું છે અને ધંધો ક્યારે ચાલુ થાય એની કોઈ શક્યતા અત્યારે જાણાતી નથી. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વરસાદના પગલે કાદવ કિચડનું સામ્રાજ્ય વધતા ફટાકડાના વેપારીઓ ચિંતાતુર બન્યા છે.
દિવાળી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં અચાનક તૂટી પડેલા કમોસમી વરસાદના પગલે ફટાકડાના વેપારીઓ ચિંતાતુર બન્યા છે ત્યારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે પરંતુ આજરોજ વરસેલ વરસાદના પગલે કાદવ કિચનનું સામ્રાજ્ય વધતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે તંત્ર દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પુરાણની વ્યવસ્થા કરવામાં આવે તેવી ફટાકડાના વેપારીઓ માંગ કરી રહ્યા છે ભરૂચની અંદર અમે ઘણા વર્ષથી આ ફટાકડાનો બિઝનેસ કરીએ છીએ અને આ પહેલીવાર એવું થયું છે કે દિવાળીના સમયે આટલો ધોધમાર વરસાદ થયો છે અને જેના કારણે દરેક વેપારીઓને ઘણું બધું નુકસાન થયું છે અને બીજું કે હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર પાણી ભરાવાને કારણે દુકાનોની અંદર પણ એટલું પાણી ભરાયું છે તો તંત્રને એવી અપીલ છે કે અમને આ વેપારીઓને થોડી રેતી કે એવું કપચી નાખીને અને મુસાફરો જે આ ખરીદી કરવા માટે આવે છે તો એ લોકોને પણ સગવડ પૂરી પડે એવી તંત્રને અપીલ છે ભરૂચ નગર સેવા સદનના 400 જેટલા કર્મચારીઓએ વિવિધ પડતર પ્રશ્ને 3 દિવસની હડતાલનું એલાન કર્યું છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્ને સરકાર સામે લડત ચલાવવામાં આવી રહી છે જેનું કોઈ નિરાકરણ ન આવતા રાજ્યભરની નગરપાલિકાના કર્મચારીઓએ આજથી 3 દિવસની હડતાલનું એલાન કર્યું છે જેમાં ભરૂચ સહિત જિલ્લાની તમામ નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું કર્મચારીઓની માંગણીમાં રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે કર્મચારીઓ માટે મેડિક્લેમ તેમજ ESICના લાભ આપવાનો સમાવેશ થાય છે સામી દિવાળીએ જ નગરપાલિકાના 400 જેટલા કર્મચારીઓ 3 દિવસની હડતાલ પર ઉતરી જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે ગુજરાત રાજ્યની 162 નગરપાલિકાના કર્મચારીઓની છેલ્લા ઘણા સમયથી કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકારશ્રીને વખતોવખત આવેદનપત્ર સાથે અમારી માંગણીઓને સ્વીકારવા માટે જણાવેલું છે પણ સરકારશ્રી તરફથી નગરપાલિકાના કર્મચારીઓની જે માંગણી છે તેને કોઈ ઉકેલ લાવી શકતા નથી જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા 11, 12 અને 13 તારીખે હડતાલનું એલાન જાહેર કરેલું છે તેના ભાગરૂપે અમે ભરૂચ નગરપાલિકાના તમામ કર્મચારીઓ એમને સહકાર આપેલો છે એમની સાથે જોડાયેલા છે અને નગરપાલિકાના તમામ કર્મચારીઓના જે કંઈ પ્રશ્નો છે તેને તાત્કાલિક અસરથી સરકારશ્રી દ્વારા નિકાલ કરવામાં આવે ભરૂચ અને અંકલેશ્વરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો ભરૂચ જિલ્લાના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી પલટો આવ્યો છે અને છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સવારથી ભરૂચ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરસાદ વરસતા શહેરીજનોને ઉકળાટ અને બફારાથી રાહત મળી હતી તો ઓક્ટોબર માસમાં વરસેલ વરસાદના કારણે ધરતીપુત્રોમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તારીખ 14 ઓક્ટોબરના રોજ આવો દિલથી દીપાવીએ દીપાવલી નામનો અનોખો કાર્યક્રમ યોજાશે આપની પોતાની ચેનલ નર્મદા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ મા મડીવા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા દિવ્ય ચેતના ચેરિટેબલ ટ્રસ્ટ શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ એક્ટિવ જર્નલિસ્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આવો દિલથી દીપાવીએ દીપાવલી કાર્યક્રમનું આયોજન કરાયું છે તારીખ 14 ઓક્ટોબરે સાંજે 7 કલાકે સેવાશ્રમ રોડ ઉપર આવેલ નીલકંઠ ઉપવન ખાતે આ કાર્યક્રમ યોજાશે જેમાં સમાજથી તરછોડાયેલા પરંતુ સમાજના જ એક અભિન્ન અંગ એવા બાળકો તેમજ ઘરડાઘરમાં રહેતા વડીલો સાથે પ્રકાશનું પર્વ દિવાળીની ઉજવણી કરાશે બાળકો અને વડીલો સાથે ફટાકડા ફોડી આ કાર્યક્રમ ઉજવાશે જેમાં ભરૂચ શહેર અને જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો પણ જોડાશે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ચેનલ નર્મદા પર કરવામાં આવશે આ ઉપરાંત ચેનલ નર્મદાની એન્ડ્રોઇડ એપ અને ફેસબુક પેજ www.facebook.com/ચેનલ નર્મદા પર પણ જીવંત પ્રસારણ નિહાળી શકાશે દિવાળીના મહાપર્વના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં માટીના દીવડાનું વેચાણ કરતા વેપારીઓ મંદીના કારણે મૂંઝવણમાં મુકાયા છે પ્રકાશના પર્વને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં અવનવી ડિઝાઇનના માટીના દીવડાઓનું બજારમાં આગમન થઈ રહ્યું છે જોકે મંદીના માહોલમાં દીવડાનું વેચાણ ઓછું જોવા મળી રહ્યું છે
પાટણના વતની સોનલબેને છેલ્લા 10 વર્ષથી અંકલેશ્વરમાં દિવાળીના આગમનના 10 દિવસ અગાઉ માટીના દીવડાઓનું વેચાણ કરવા આવે છે. હાલમાં નોટબંધી અને GST કારણે દીવડાની ખરીદીમાં મંદી જોવા મળી રહી છે. અવનવી ડિઝાઇનના દીવડાનું વેચાણ હાલ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જો કે સોનલબેને દિવાળી નજીક આવતા દીવડાઓનું વેચાણ થશે તેવી આશા વ્યક્ત કરી છે. હાલમાં તેઓ 10 રૂપિયાના 5 નંગ દીવડા વેચી રહ્યા છે. અહીંયા અમે છેલ્લા 20 વર્ષથી આવીએ છીએ અને દિવાળીમાં દીવડા ને વેચીએ, રંગોલી હાર દીવડા એ વધુ વેચીએ છીએ. અત્યારે ધંધો થોડો ડીમ લાગે છે પણ દિવાળી સુધી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ભરૂચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા કલેક્ટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચમાં યોજાયેલ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન 7 જેટલી આંગણવાડી બહેનોને સવારથી સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં નજર કેદ રાખવામાં આવી હતી, જેનો તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેઓના વિવિધ પ્રશ્ન તારીખ 11-13 માસ CL પર ઉતરી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એવો તો કયો ગુનો કર્યો છે કે અમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને બેસાડી રાખવામાં આવે છે? તમારા ઘરમાં પણ બહેનો છે, તમે બહેનોનું મહિલાઓનું સન્માન કરતા શીખો. અમે એવા કોઈ ગુના કર્યા જ નથી. આગળ પ્રધાનમંત્રી આવેલા ત્યારે અમે હુલ્લડ કરેલા કે અમે કોઈ તોફાન કર્યું છે આંગણવાડી ભરૂચ જિલ્લાની બહેનોએ, કે તમે અમને આવી રીતે તમારા પ્રોગ્રામ હોય છે અને તમે અમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દો છો. અમારી પણ ઇજ્જત છે, તમારી ઇજ્જત બચાવવા માટે અમારી ઇજ્જત ના ઉડાવો મહેરબાની કરીને. અને અમે અમારા હક માટે માંગીએ છીએ. અમને ખબર છે કે અમે કેટલી મહેનત કરીએ છીએ, એ પ્રમાણે અમે મહેનતાણું માંગીએ છીએ. જે કામ થાય છે એનો પગાર જુઓ, એ રસ્તા પર કેમ નીકળે છે તમે એને પૂછો અને મહિલાઓનું સન્માન કરો. તમારા રાજની અંદર પોલીસ સ્ટેશનમાં બનીને બેસી રહી છે અને રોડ પર નીકળે છે, એ તમારા ભાજપ સરકાર માટે ખરેખર બધું એમ કહેવાય ને કે શરમજનક વાત છે. ભરૂચના સ્ટેશન રોડ પર જેકે જ્વેલર્સ પાસે ખાડા પડી જતા વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરના મુખ્ય માર્ગ સમા સ્ટેશન રોડ ઉપર આવેલ જેકે જ્વેલર્સ પાસે પાણીની પાઇપલાઇન માટે કરાયેલ ખોદકામ બાદ યોગ્ય પેચવર્ક નહીં કરાતા ખાડા પડી જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અવારનવાર ખાડાઓ પડી જતા રાહદારી અને વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે, ત્યારે ત્વરિત આ ખાડાનો પુરાણ કરવામાં આવે તેવી માંગ રાહદારીઓ દ્વારા કરવામાં આવી છે. મેઇન મહાત્મા ગાંધી સ્ટેશન રોડ છે, એ સ્ટેશન રોડ પાસે રૂંગટા સ્કૂલ જબરજસ્ત આવેલી છે. રૂંગટા સ્કૂલોની અંદર હજારોની સંખ્યામાં નાના મોટા બાળકો અભ્યાસ કરે છે અને રૂંગટા સ્કૂલની બાજુમાં જેકે જ્વેલર્સની સામે મેઇન રોડ પર જબરજસ્ત મોટો ખાડો પડેલો છે. રોજના કેટલા સંખ્યામાં એક્સિડન્ટો થાય છે અહીં ગાડી. એટલે મારે નમ્ર વિનંતી છે બધાને કરવાની કે જે પણ લાગતા વળગતા અધિકારીઓ છે, મોટા આપણા રાજકીય પાર્ટીના આગેવાન નેતાઓ રોજબરોજ અહીંથી પસાર થાય છે, એ બધાને નમ્ર વિનંતી છે કે તમે તમારું પોતાનું ઈચ્છો નહીં પણ જનતા નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શનો યોજાયા. જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા કચેરીની બહાર ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા જંબુસર નગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ અંગે તપાસની માંગ કરવામાં આવી છે. સદર કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા. વર્ષોથી ઘણી સમસ્યાઓ છે, જેમાં પ્રાથમિક જરૂરિયાત ગટર, પાણી, રસ્તા અને લાઇટ. આ જંબુસર નગરપાલિકામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે. કરોડો રૂપિયાની સરકારશ્રીની ગ્રાન્ટને વેડફવામાં આવી છે. 40 લાખની લાઇટો જે થોડા સમયમાં બંધ થઈ ગઈ છે. 6 કરોડ 40 લાખ રૂપિયાનો ગટરનો પ્રોજેક્ટ જે સ્કીમ પૂરી થઈ ગઈ છે અને હજુ ચાલુ કરવામાં નથી આવ્યો. 17.50 કરોડના પાણીના પ્રોજેક્ટ જે વેડફી નાખવામાં આવ્યો છે. કરોડોના રસ્તા જે 6 મહિનામાં તૂટી ગયા છે. જંબુસર શહેર કોંગ્રેસ સમિતિની માંગ છે કે આ ભ્રષ્ટાચાર બંધ થાય. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડોદરામાં RSSની મહિલાઓ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાબતે ભરૂચમાં વિરોધ પ્રદર્શન યોજાયું. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડોદરામાં RSSની મહિલાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેનો ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચમાં પણ ભાજપા મહિલા મોરચા દ્વારા 5 બત્તી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું, જેમાં મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લા દૂધવાલા, મહામંત્રી પ્રતિક્ષા પરમાર તેમજ રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો જોડાઈ હતી અને રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું હતું. અને માતૃત્વ, કર્તૃત્વ અને નેતૃત્વની વાત આવે ત્યારે અમે એક સમાજ રાષ્ટ્ર, હિન્દુ રાષ્ટ્રને એક કરી અને સાથે મળી અને સમાજને આગળ વધારવાનું કાર્ય કરીએ છીએ, એ અમારું રાષ્ટ્ર સેવિકા સમિતિનું કામ છે. રાહુલભાઈને કહું છું
રાહુલ ગાંધીને કહું છું કે તમારે આવી અભદ્ર ટિપ્પણી કરી અને અમારું મહિલાઓનું અપમાન કર્યું છે તો તમને એક ગુજરાતમાં આવવાની તમને કોઈ જરૂર નથી. ઇટાલી રોટરી ડિસ્ટ્રિક્ટ 2060ના રોટરીયનો ભરૂચ રોટરી ક્લબની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લામાં ગોબલ ગ્રાન્ડ 14/84 હેઠળ ઇટાલી રોટરી ડિસ્ટ્રિક્ટ 2060ના રોટરીયનો ભરૂચ જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા, જેઓને જિલ્લાના 24 આરો પ્લાન્ટ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રોજેક્ટ ઇટાલીના સહકારથી સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે રોટરી ક્લબના સભ્યોએ વિગતવાર માહિતી આપી હતી. સદર કાર્યક્રમમાં પાસ્ટ ડિરેક્ટર ડૉક્ટર મનોજ દેસાઈ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર રૂચિર જાની, પિંકી પટેલ, ડૉક્ટર અશોક કાપડિયા તેમજ ઇટાલી રોટરી ડિસ્ટ્રિક્ટના રોટરીયનો અને રોટરી ક્લબો ભરૂચના પ્રમુખ પ્રશાંત રૂઇયા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રૂચિર જાનીએ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની મુલાકાત લીધી હતી. રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રૂચિર જાનીએ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની સત્તાવાર મુલાકાતે પધાર્યા હતા. તેઓએ રોટરી ક્લબ સંચાલિત વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની કામગીરી બદલ પ્રમુખ રામચંદ્ર માને તેમજ તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. દરેક જે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પરમનન્ટ પ્રોજેક્ટ જે વિઝિટ કરી છે એ મને ખૂબ ગર્વ અનુભવું છું કે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ખૂબ સારા એવા પરમનન્ટ પ્રોજેક્ટ્સ કરે છે અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને અભિનંદન આપવા જોઈએ કે 40 વર્ષની આ સેવા કરે છે. તે ખૂબ લોકોને એનો ખૂબ સારો બેનિફિટ થાય છે એટલે કોંગ્રેચ્યુલેશન્સ ટુ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર. થેન્ક યુ. ભરૂચના છીપવાડ ચોક અને દાણા ગલી સહિતના વિસ્તારોમાં જાહેરમાં ચરસ ગાંજાનો વેપલો ચાલી રહ્યો હોવાની જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાને શહેરના મલેકવાડના રહીશ સિકંદર અબ્બાસ અને સ્થાનિકો દ્વારા એક અરજી આપવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર બહારની ઊંડાઈ વિસ્તારમાં રહેતો ઇમરાન ખાન પઠાણ અને નઝીર હુસેન છીપવાડ દાણા ગલી તેમજ લાલવાડી વિસ્તારમાં જાહેરમાં ચરસ અને ગાંજાનો વેપલો કરે છે. આ વેપલો બંધ કરવાનું કહેવા જતાં તેઓ દ્વારા રહીશોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. આથી આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અમને ખબર પડી કે ચોક વિસ્તારમાં ચરસ ગાંજાની વચ્ચેની બબાલમાં લડાઈ થઈ, તો અમે તે દરમિયાન ત્યાં પહોંચ્યા. ત્યાં બિલાલ કરીને એક છોકરો હતો, એને ઈજા થઈ. એ માટે અમે પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે એને લઈને ગયા. ત્યાં ઘડી એની સારવાર કરાવી. સારવાર કરીને પછી અમે દવા લખી આપી તો બહાર મેડિકલમાં લઈ લેવા ગયા. ત્યાં 20-25 બાઇકો આવીને ડાયરેક્ટ પટેલ વેલફેર હોસ્પિટલની અંદર અમારા ઉપર એટેક કર્યું. ત્યાંથી અમે નહીં છૂટ્યા. ત્યારે 11 અને 12ના ગાળામાં રાત્રે અમે ફરિયાદ લખાવી બી ડિવિઝન ખાતે 8 તારીખે. અમારી કારને પણ નુકસાન કર્યું ને બહુ તોડફોડ કરી કે અમને પૂરું ઇન્સાફ મળે. સિનિયર સિટીઝન ગ્રુપ ભરૂચની એક બેઠક યોજાઈ હતી. ભરૂચની રૂંગટા શાળા સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે સિનિયર સિટીઝન ગ્રુપની એક બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગરબાનું પણ આયોજન કરાયું હતું. સદર કાર્યક્રમમાં ગ્રુપના પુષ્પાબેન પટેલ, નરોત્તમ વાણંદ, સૂર્યકાંત પરીખ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય દ્વારા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોએ ભગવાન જગન્નાથની રથયાત્રાના ગીત રજૂ કર્યા હતા. આ પ્રસંગે શાળાના અંશુ તિવારી, કુમુદબેન ચાવડા તેમજ આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વર સિટીઝન અવેરનેસ એન્ડ વેલફેર સોસાયટી દ્વારા નવા બોરભાઠાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગિફ્ટનું વિતરણ કરાયું. અંકલેશ્વરના નવા બોરબાઠા ગામ ખાતેની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અંકલેશ્વર સિટીઝન અવેરનેસ એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વિવિધ ગિફ્ટનું કામદાર નેતા DC સોલંકીની અધ્યક્ષતા હેઠળ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર સિટીઝન અવેરનેસ એન્ડ વેલફેર સોસાયટીના પરાગ ગાંધી, ધ્રુવા ગાંધી ગામના સરપંચ મહેશ રાઠોડ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
ભાજપની ગૌરવ યાત્રાના દક્ષિણ ગુજરાતના તબક્કાનો નર્મદા જિલ્લામાંથી પ્રારંભ. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ગૌરવ યાત્રામાં જોડાયા. અંકલેશ્વરમાં વરસાદના કારણે ફટાકડાના વેપારીઓ મૂંઝવણમાં. જીએસટી અને કુદરતી આફતમાં ફટાકડાના વેપારીઓને નુકસાન થવાની ભીતિ. સતત બે દિવસથી વરસાદ બરસતા ફટાકડાના સ્ટોલને ભારે નુકસાન. તો વરસાદના પગલે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પણ કાદવ કિચડનું સામ્રાજ્ય. ફટાકડાના વેપારીઓમાં મૂંઝવણ. ભરૂચ નગર સેવા સદનના 400 કર્મચારીઓ 3 દિવસની હડતાલ પર. વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સરકાર સામે વિરોધનો રણશિંગો ફૂક્યો. ભરૂચ અને અંકલેશ્વરમાં સાર્વત્રિક વરસાદ. સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક. ભરૂચની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આવો દિલથી દીપાવ્ય દીપાવલી કાર્યક્રમ 14 ઓક્ટોબરે યોજાશે. સમાજથી તરછોડાયેલા બાળકોને ગરડાગરના વડીલો સાથે ઉજવાશે દિવાળીનું પર્વ. તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.